સાહેબ ખોડલનો દરબાર છે આ રાડિયાસ. વર્ષોના વાણા વાગ્યા છે. એકવીસ એકવીસ રાણી હોવા છતાં રાડિયાસ ને જુનાણાના ધણીને સંતાન નથી. અહીંયા પાટણનો નાથ ઘેરોક નાખીને બેઠો છે, તોપોના ભડાકા બોલે છે અને કહેવા ગયો, સાહેબ હાથ હાથ વર્ષના વાણા વાગ્યા છે. હાથ હાથ વર્ષથી ઉપર કોટની કાકરી એમ કહેવાય કે પાટણપતિથી હલી નથી. યુદ્ધ ઘમસાણ યુદ્ધ છે અને હાથ હાથ વરદના પડાવ પડી ગયા છે. કારણ કે ત્યાંથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી જુનાણાને જીતું નહીં ત્યાં સુધીનું પાટણનું પાણી મને અગ્રાજ છે. હવે ટેક લઈને આવ્યો છે માણસ, પણ અહીંયા કહેવા ગયો, સાહેબ એક નાની વાત કે પછી મારે તમને દાંતે કઢાવવા છે, પણ આજ ખોડલ અહીંયા આવતી હોય, રામો પીરા આવતા હોય, મારા દેશના વૈદિક બ્રાહ્મણના મુખમાંથી એમ કહેવાય વૈદિક શ્લોકોના આવાહન થતા હોય અને ધૂપને ધવાડે, યજ્ઞના ધૂપને ધવાડે વહેલા અહીંયા આવશ્યા છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મને આ ઘટના તમે જો હાથ કેવો હોય, નાદ કેવો હોય, કોઈ પ્રાર્થના નહીં. જુનાળાના રાજમહેલમાં એક ચર્ચા ચાલે છે, શું થશે એમાં કોઈ કીધું કે જુનાળાના નાથ આપને વારસદાર નથી કોઈ. અને કહેવાય ગયો કે એક બીજી બારીએથી એક માણસ રવાના થાય છે, પરમારોની ગાદી છે એમના ઘરે, એમ કહેવાય સોમલદે નામની દીકરી, અને સોમલદે નું રાડિયાસ નું માગું જાય છે. અને એ સમયમાં યુદ્ધના ટાણામાં સાબા લગ્ન થયા છે અને બરોબર વેલનું ધીરે 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 થતું હેતરુજીમાં ધીરે ધીરે ઉતરે છે. હેતરુજીને સામે કાંઠે જોયું તો માં ખોડલના ખમકારા દેખાય છે, ગળધરો છે. અને ગળધરે ઉતરીને એક સોમલદે પરમાર, પરમારની દીકરી ખોડો પાથરી કે એ ખોડલ જુનાળાના નાથને એકવી રાણીઓ છે, એ રૂપે મને લગ્ન નથી કરતો પણ એની ઈચ્છા પૂરી કરજે, એને ખોડાના ખોદનાર નથી. અને એ ખોડલ એની ઈચ્છા પૂરી નહીં થાય, હું તો તારી દીકરી છું, આ જુનાણે જાઉં છું, ખોડલ હું તારી દીકરી છું. અને સોમલદેવ કે ભાઈ કે માં ખોડલ ગળધરા વાળીને પગે લાગીને જ્યાં વેરડામાં બેઠા અને ઓલે પણ સાહેબ એકવીસ રાણીઓ ભેગી થઈ ગઈ. એકવીસ રાણીઓ નક્કી કર્યું કે જો આ સોમલદેવ પરણીને આવ્યા છે એને જો સારા દિવસો થશે અને એ દીકરાને જન્મ દેશે તો આપણે બધું અણ માનેતું થઈ જાહું. બીજે પાછલે દરવાજેથી જુનાણાના ગાળામાં કોઈ એવો તાંત્રી અઘોરી એને કોઈને ગોતે છે અને એને કહે છે કે જોઈ એટલા રૂપિયા લઈ લે. અને અહીંયા બરોબર ઘટના એવી બનેલી કે સોમલદેવને સારા દિવસો દેખાણા છે, શ્રીમંત આવ્યા છે, રણાદેના રોટલા લોટા એમ કહેવાય તેડ્યા છે. અને એક બાજુ રણાદેના લોટા તેડાય છે, એક બાજુમાં સાહેબ તાંત્રિકતા થાય છે અને એને ખૂબ રૂપિયો દેવામાં આવે છે. અને કીધું કે આ સોમલદેને પરસુતા ન થવી જોઈએ. એ પૂતળું, ટૂંકી વાત લઉં સાહેબ, એનું પૂતળું બન્યું કવિરાજ, પૂતળાને અડદના પૂતળું બનાવવામાં આવ્યું ને એકવીસ રાણીઓને કીધું કે આને ધરબી ગયો ધરતીમાં, જ્યાં સુધી આ ધરતીમાં પૂતળું હશે ત્યાં સુધી એમ કહેવાય પરસુતા નહીં થાય. અને દિન ગણતા માસ ગયા છે, નવ નવ વર્ષના વાણા વયા ગયા. હા બોલજો સાહેબ, નવ નવ વર્ષતા પરસુતા નથી થતી. હવે તો સોમલદેવનું ખાલી પેટ વધ્યું છે, શરીર ગળી ગયું છે. અને હવે રાણીઓ એમ કહેવાય કે રાજાના કાન ભંભેર્યા છે, મહારાજ ક્યાં હકને આ બાઈને પરણીને લાવ્યા છો, જ્યારથી જુનાણામાં પગ મૂક્યો છે ત્યારથી જુનાણામાં હક નથી, દુશ્મનોના ટોળા હજી બહાર ઉભા છે. સાહેબ સોળ વર્ષ યુદ્ધ ચાલ્યું હતું, સોળ વર્ષ. અને સોળ વર્ષમાં ઉપર જે સૈનિકો પાટણમાંથી આવ્યા હતા એ ભીમ ગ્યારેજમાં જેણે કેરિયું ખાધ્યું હતું ને એ ગોઠલા રોપાણા ને એના આંબા થયા ને એની કેરિયું ખવાણી થી સાહેબ હોળ હોળ વરહના વાણા વયા ગયા હતા. પણ ઉપરકોટનો કાંકરો નહોતો હલ્યો અને અહીંયા મેણાના ઘા લાગ્યા છે કે ક્યાં હકને તમે મહારાજાને લાવ્યા છો, આમાં
કોઈ પ્રકારનું સંતાન નથી, આના તો બીમારી છે, પેટમાં ગાંઠ મોટી થતી જાય છે. અને મહારાજ આને હવે જો તમારી ભેગા રાખશો તો રાતનું શું થાય નક્કી નહીં. સાહેબ અત્યાર સુધી સોમલદેને ભરોસો હતો કે જુનાણાનો નાથ મારી હારે છે, મારે શું ચિંતા છે. પણ હવે કહેવા ગયો રાજમાલી હુકમ થયો, સોમલદેને એક ખૂણાની ઓરડી આપી ગયો, ખબરદાર જો એને કોઈ મળ્યા છો તો એને ખાવા પીવાની વ્યવસ્થા કરી દેજો. પણ સોમલદેને કહેજો રાજભવનમાં કોઈ પગ ન મૂકે. અને સોમલદેહ હારે આવેલી વાલભાઈ વડારણ બે ઓરડીમાં રહે છે. બાપુ અડધી રાતનો મજર ભાઈ વાલભાઈ, હા બા બેટા, હવે મારથી પીડા સહન નથી થતો, ક્યાં હું જુનાડાની ધણિયાણી અને આજ ખાટલીમાં મારો વારો, પણ મારી દાસી છો ને બેટા તું. કે બા તારી દાસી તો છો, પણ તારી પીડાની ભાગીદાર તો હું ન થઈ શકું, પણ તારા દુઃખની તો ભાગીદાર છું. હો બા માને કાળજામાં હેડા પડે, તો એક કામ મારું કરીશ. બોલને બા, હવે મારી હાટુ વખ ઘોળો, મારી હાટુ તાહળી ભરીને વખ ઘોળ બેટા, જેથી કરીને મારું આળખું પૂરું કરું. અને વાલભાઈ તાહળી ભરીને એમ કહેવાય કે વખ લાવે છે, ઝેર લાવે છે, અને બે હાથ આપ ધ્રુજતા હાથે પોતાની માં ને આપે છે, રાજ માતાને આપે. માં તને આપું ખરી, પણ એક શરત, અડધું દાસી હાથું ન વઢવા દે તો તને ખોડલ ના સોગંદ છે. ખોડલ કીધું યાદ આવ્યું કે આ ગળધરે પગે લાગીને આવી વાલભાઈ, એ ગળધરા વાળી, એ ખોડલ, તારું આશીર્વાદ લઈને આવી ને આજ મારે વખ પીવા પડે. અને હવે મારવી તો મારજે, તારવી હોય તો તારજે, કરીને જાવ. એમ કહેવાય મહારાણી જે મોઢે તાહળી મારવા જાય ત્યાં તો કાંભીને કડલાની કણાક 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 કરતી ગળધરા વાળી આવી સાહેબ. અને કહેવાય ગયો સાહેબ તાહળીને ઠપાટ મારી ખોડલે, એ સોમલ દે પાંગે તેજ ઊભી થી, પણ હાથ કરી ત્યારે આવું ને, તને જુનાણાનો પાવર હતો, જુનાણાની મહારાણી બની ગઈ હતી, અને નવ નવ વર્ષ માથેલી વયા ગયા તો મને યાદ ન કરી, પાંગે તે ઊભી હતી. વાલભાઈ આળોટે છે બાપુ પગમાં, હા હા હા, આની દાસી બની તો આજ ખોડલ ના મને દર્શન થયા. ખમા ખોડલ, ખમા ખોડલ, તને ખમા. ભીડું ભાંગવા આવી ગઈ તું માં. હા વાલભાઈ, અડધી રાતનો મજર ભાંગ્યો છે. ઉપરકોટના કાંગરાથી દૂર દૂર ડુંગરોમાં જુઓ તો પાટણના સૈનિકોના ભઠ્ઠીઓ હળગે છે. એ વેટાને વાલભાઈને કહે છે, આ ખોડલ કહે છે વાલભાઈ, આ ભા વાલભાઈ હું ભાગશાળી છે સાહેબ, ખોડલ અરે વાતો કરવા મળીએ ને, કારણ કે દાસી સોમલદેની બની છે. આમાં નક્કી નથી થતું, એના ભેરું થઈ જાવ ને તો ક્યારેક એ તમારો ડ્રાઈવર થઈ જાય. એ અર્જુન, હું તારો રથ હાકીશ બેટા, ચિંતા ન કરતો, બેઠો છું હું રથ લઈને, તારા સાથે એ ઘોડાની લગામ મારા હાથમાં છે. આજ ખોડલે કીધું, વાલભાઈ હા બા, જાઓ તમારા રાડિયાસને કહો કે અમારી માં સોમલદેહે દીકરાને જન્મ દીધો છે. કે પણ માં જો હજી ખોટું બોલવાની ઈચ્છા નથી, ખોડલ કહે છે તો એટલું જ બોલી જી વાલભાઈ, કે માં કે પણ હું કઉ છું જા, ખોડલ કહે તને જા તું. અને પછી વાલભાઈ ડોટ દીધી, રાડિયાસના મહેલમાં ઘણી ખંભા, જુનાણાના નવ હરોશના ધણીને ઘણી ખંભા. વાલભાઈ કેમ અટાણે ખમ્મા, બાપ શું સમાચાર છે? અમારી મહારાણીએ નવ વર્ષના ધણીને જન્મ દીધો છે. હે મારા મહારાણીએ દીકરાનો જન્મ દીધો છે. આ રાજા ડોકમાં લઈ એમ કહેવાય, મોતીની માળા વાલભાઈની ડોકમાં, જાઓ વાલભાઈ
धन्य छे तले अरे राते ने राते कहे छे राडियास के नोबे तू मगावो वाजा वगड़ावो आज मारे आगने होना नो खुरुज उगवानो छे साहेब आया नोबे तू बड़ी वागवा ओली 21 राणियों पेकी थी का सेनी नोबे तू बाके छे के वाल भाई हमणा केवा आव्या था के सोमल देये दीकराने जन्म दीधो छे ने ओली 21 भेगी थई गयो का केदू नु डाटेल होतू पुतळू कारण के वलाय के तू जान सुधी धरती मां पुतळू छे त्यां सुधी एम के भाई के ई सोमल देने प्रसूता नहीं थाय ई 21 भेगी थई अने जे जगह पुतळू डाट्यू तू के आ आ आ जाय 21 खोदी अरे जा बरोबर पुतळा ने बारू काढू અને અહીંયા સોમલ દેય 9 વર્ષે એમ કહેવાય કે નવઘરને જન્મ દેવો સાહેબ તેથી અહીંયા હુયાણ નહોતી તેથી ખોડિયાના ભેળીએ જીજો થોડે તમે ઘટના તો કરો ખોડેલ ઉભી હોય સામે અને તેથી ખોડેલે કીધું પધારો 9 હોરટલા ધણી વાલભાઈ કે તારી મહારાણીને હવે કે 9 વર્ષે જન્મો છે ઘણ કહેતા સોમા હું ગણવીત છે ઘણા પડશે ઘા ઘણનો અર્થ થાય સોમાચા આ 9 સોમાસા ગલથોલિયા ખાઈ ગયા પછી જન્મ થયો છે આનું નામ નવગણ રાખે અને નવગણ થોડોક મોટો થાય ને ત્યારે એને ગળધરા લઈને આવજે અને એટલું નહીં તારા નવગણને કહી દેજે કે જ્યારે જ્યારે જરૂર પડે આકલો કરે ને કાળી સકલીથી ભાલે ન બેહું તો હું વરૂડી ખોડિયાર નો કેવા ભલામાણા આ ખોડલ છે તમે કલ્પના કરો કે આતાભાઈ ઠાકુર બરોબર ઘોડલું લઈને નીકળે પ્રભાતના પોરમાં ભલે ઉજ્યા ભાણ ભાણ લઉ તમારા બામણા મરણ જીવન લગમાણ રાખજે કશુંબ રાવું ઉજ્યા ચંડે ઓરળેલી ભગવાન ભાસ્કર એક ચક્રી રથને નૌખણ ધરતીને ઉજાળવા માટે નીકળે અને હોણાના પસેડાના શાણાના કરતો ધરતીમાં ઘા કરે અને એવે ઠાણે આતાભાઈ ઠાકુર ઘોડલી રમાડતા બરોબર રોઈશાળાના ઝાપામાંથી નીકળવું અને હા ચારણનું નેહડું અને હાથ દીકરી કોક ભાગલે રમે છે કોક કુકે રમે છે એ કોક હળું હળું વાહિંદા કરે છે લોબડીઓની આટીઓ લાગી ગયેલી છે ડોકમાં અને ચારણની જગદંબાઓને રમતી જોઈને આતાભાઈ ઠાકુરે ઘોડો ઉભો નાખ્યો અને ઘોડા ઉપર બેઠા બેઠા કીધું કે માતાજી જય માતાજી અને હામેલી સાહેબ હાથ રમતી હતી એમાં 6 દીકરીઓએ કીધું દરબાર જય માતાજી બોલે હાથમી જે છે ને એ તો હજી વાંકી વાંકી એની રીતે કઈક અમથું કામ કરે છે એને સાંભળ્યું નહીં કીધું નહીં બીજી વાર કીધું કે આઈમાં જય માતાજી એટલે હામાં પાછા 6 જવાબ આવ્યા કે દરબાર જય માતાજી મારા બાપ અને પછી આતાભાઈ કીધું કે માવું માફ કરજો તમે જે હાથ રમો છો એમાં 6 મને જવાબ આપે છે તમે 6 મને જય માતાજી કરો છો ઓલી હાથમાં એક નાની એવી જે રમે છે એ બેરી છે મૂંગી છે અને તેથી મોટી વરૂડી ઉભી હતી ને એને એટલું કીધું તું કે છે નાની પડી માની માં છે અને સાંભળેલે દરબાર એને તારી હારે નહીં બોલવું હોય બેરી નથી ને મૂંગી નથી પણ એને તારી હારે નહીં બોલવું હોય એ નહીં બોલવું હોય શબ્દ છૂટવો અને આતાભાઈ ઠાકોર ઘોડો ની પલાણ સાંડી દરબાર ઘોડે બેઠા બેઠા વાતું ન થાય અને તેથી પાઘડીનો આટો ડો એમ કહેવાય પાઘડી માલી કાઢીને ડોકમાં આટો નાખે અને એમ કહેવાય કે સાહેબ લાકડી પડે એમ હાથમી જગદંબાના પગમાં લાકડી પડીને પડી ગયો ને એટલું કીધું માં જય માતાજી તેથી હાથમી રમતી હતી ને સાહેબ બીજી કોઈ નહોતી આ ખોડિયાર રમતી હતી ભલા માણા અને તેથી ઈ આતાભાઈ ઠાકુરના ખંભા ઉપર મળી હાથ મારવા ખમા બાપ બેઠો થા બહુ બહુ રાજો નમે હારો ન લાગે અને હા ભણી લે આતાભાઈ સૂરજ ઉગે ને હાથ મેં જ્યાં સુધીમાં જો તને 18 હે પાદર ન આપું તો ખોડિયાર મટી જાવ ભલા માણા આ ખોડિયાર છે આ તત્વ છે માડી તારા ગોરડા ઉજળા ને કરણી સંતની મચરાણી માંગ આય તું તો ગાંડી થઈ જાણકી રે ડુંગર ગાળીએ Yeah!
તારી કાળી રે લટુને કાળો ભેળ્યો રે એ કાળી રે કાળી રે કાળી રે લટુને કાળો ભેળ્યો બાપુ ભગત બાપુ ને કેવું લાગ્યું ખબર? સંધ્યા નું ટાણું ધીરે 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 એમ કહેવાય આકાશ છે એ બરોબર કેસરી રંગનું થયું હોય એમાં માથે વાદળાનું એમ કહેવાય ઘટાટોપ જામી ગયા હોય એ માનું ઓઢણું દેખાણું અને એમાં જે કાળી લટું કઈ કે સાહેબ એ સંધ્યાની વીજળી તમને કાળી દેખાતી હોય છે એ જે કાળી લટું છે ને વીજળી હળાળા મારતી હોય ને માળી તારો આકારો યજી તંબાક વારણો વાન રે મચરાળી મોગા આય તું તો ગાંડી થઈ ડાણકી કોઈ તકલીફ નથી. મીરા ને મેવાડ મૂકવું પડે કોઈ તકલીફ નથી. લાજુ તારી જાય. અને ગામ આવડું કામ કરતું હોય સાહેબ એમાં ભરોસો રાખજો. એ લીલો નેજો તમારી લાજુ રાખે, એ ધૂપનો ધવાડો તમારો લાજુ રાખે. હે પછી હાવ અહીંયા દુબળા હોય એના માટેનો કોઈ પ્રોગ્રામ છે જ નહીં. કાંઈ કે વાત કરે કે એવું છોડ્યું હોય તું તું તો વયો જાને તું તને તને મોકલ્યો પણ એવું પરથી. ખરેખર જેના રેશનિંગ કાર્ડમાં નામ ઘણાના નથી ને એમ ઉપરી લિસ્ટમાં નામ નથી. ખટારાના ટાયરમાં લઈ હાજા નીકળી જાય કારણ કે ખટારો એને મારે શું કામ યાર. નહીતરે 7 લાખ વીમો દેવો પડે. એના ભાગમાં જ આ ભસ્કલંદર નથી તે કે મીરે વીમા ન મળે. જા ભરોસો છે, સંપૂર્ણ ભરોસો થાય જ. મહારાજ પ્રહલાદ તમે સાંભળી લ્યો કે જ્યારે ગાદીએ બેઠા અવિશલ રાજ એને ઘણું વર્ષ રાજ કર્યું. એમનો દીકરો એનો દીકરો કોણ ભૂલાઈ જાય પ્રહલાદ નો દીકરો આ રૂપિયા આવી જાય ને તો બધું ભૂલવા લઈ જાય. એનો દીકરો વિરોચન ટાણે અયનો સળે થોડું હાલે યાર ઉપાડી જ લીધું હોય તો. વિરોચન જેથી ગાદીએ બેઠો સાહેબ એમનો દીકરો. જો પ્રહલાદ થી મોટા ભાઈ છે અહલાદ, અહલાદ એના મોટા ભાઈ છે. અને જ્યારે સાપના કવલામાં નાખવાનો હતો પ્રહલાદને, એ આયોજન આખું વિરોચનને સોંપવામાં આવ્યું. કારણ કે વિરોચન છે અહલાદ જે છે મોટો દીકરો એને દત્તક આપ્યો હતો. કોને? પ્રહલાદ હરણાકશની બેનને. હરણાકશની બેન કોણ? હોળિકા. એનું નામ સાચું નામ હતું સિંહિકા. સિંહિકાને દત્તક દીધો હતો અને એ નાગાલેન્ડની મહારાણી હતી. એ વિસ્તાર બધો એનો હતો. એટલે એ નાગ લોકો નાગને દેવ કહેવાય સાહેબ. તો એ બધાયને એને એક જગ્યાએ જ્યાં સાપ મળે એને એ પૂરી દેતા. જે પૂંજવા લાયક જે વસ્તુ હોય ને એને બધાને હાલવી દેતા. અને ક્યાં હતા કે વિષ્ણુના જ્યાં મંદિર જૂના હતા ને એમાં. અને પ્રહલાદને એવી રીતે મોકલ્યો કે બેટા કે ભાઈ જ્યાં રાજ કરે છે ને ત્યાં એક વિષ્ણુનું મંદિર છે તારે પૂજા કરવા જાવ એમ ફોહલાવીને મોકલી દીધેલો. અને મોકલ્યો એને સાપના આખું મંદિર ભરેલું હતું ને એમાં
અને કઈડ્યો અહલાદને, પ્રહલાદને નહીં. અને રાજસભામાં હોપો પડી ગયો અને તેથી પ્રહલાદ બેઠો બેઠો રોતો કે હે નારાયણ, મારો ભાઈ મરી જાય ને તો મારો બાપ મારી ઉપર આળ નાખશે, માટે આને હજેવન કર. અને સાહેબી બીજી વાર બેઠો થયો ને એટલે પહેલો પગે લાગ્યો પ્રહલાદને કે તમે મારા મોટા ભાઈ છો. કે વાત સાચી, કોઈને કહેતો નહીં, આજથી તું મોટો હું નાનો, મારો આજે જન્મ થયો, હું તો મોટો હતો તું મરી ગયો, પણ આજ તે મને તે જીવાડ્યો છે એટલે આજથી તું મારો મોટો ભાઈ. એટલે ટૂંકી વાત, પ્રહલાદ ગાદીએ બેઠા, અહલાદ ગાદીએ ન બેઠા. અહલાદે કીધું હું તારો સેનાપતિ થઈને રહીશ અને ત્રણ પેઢી સુધી સાહેબ અહલાદ સેનાપતિ તરીકે રહ્યા. ત્રણ પેઢી પ્રહલાદના સેનાપતિ, વિરોચનના સેનાપતિ અને વિરોચનનો દીકરો કોણ? હું કે પરીક્ષા નથી ગયો તમને ખબર જ હોય, એનો દીકરો મહારાજ બલિ. પ્રહલાદના દીકરા વિરોચન, વિરોચનનો દીકરો મહારાજ બલિ, બલિના સેનાપતિ પડી. એટલે મારે એ બધામાં ન જોયું, ઠેઠ સુધી આપણા ઘર સુધી વાત આવે સીધે સીધી. આ તો વિષ્ણુ પુરાણ છે, પુરાણ કાંઈ પૂરા ન થાય, પણ વાત એ કરતો હતો. કારણ કે ગામડે સોમા હે વાસવા સિવાય બીજો ધંધો નહોતો કર્યો. સોમા આમ આપણા નવીરા થઈ ને 12 મહિના એકલું હાજે એ ડાયરો ભેગો થાય, આમ તો બોરડા રહ્યો ત્યાં સુધી અમારા બધા મિસ્ત્રીએ આડો પાડો સોમા સમા અમે ભેગા થઈને વાંચતા જ તે, એટલે બધું સાંભળેલું એમ. પણ પ્રહલાદ જેદી રાજા બન્યા, વાત મૂળ એ છે સાહેબ. પ્રહલાદ જેદી રાજા બન્યા, ઘણું રાજ કર્યું, પણ સાહેબ 3-3 મહિના સંત સભા ચાલે. આજ આપણે સંત સભા હતી ને, એવી 3-3 મહિના સુધી સાહેબ એટલી જ્ઞાન ઉપર ગોષ્ઠીઓ ચાલે, વેદોના ઉપનિષદોના એના બંધ છૂટે. અને એમાં એક દી પ્રહલાદ ને કોઈએ પ્રશ્ન કર્યો, મહારાજ એક પ્રશ્ન છે. શું છે? કે માની લો તમારા પિતાએ તમારા માટે થંભ ધગાવ્યો અને એ થંભને તમે બથ ભરી અને એ થંભ ફાટ્યો અને અંદરથી ભગવાન નારાયણ પ્રગટ્યો. પણ માની લો મહારાજ કે એ થંભ ન ફાટ્યો હોત તો બધે હોય, આવા આખો આંબો કેસરનો હોય ને તો એમાં બે ભડદા નીકળે નીકળે નીકળે, એમ કોઈ પણ સમાજ હોય કોઈ પણ હોય એમાં 2% ભડદા નીકળે નીકળે નીકળે. મહેરબાની કરીને આપણે ભડદાને ફોલો કરવાના નહીં. કોઈ એમ કહેતો હોય કે આપણે આવા છીએ તો આપણે થોડું પાછું પડે, એને કે તું નો પાછો પડતો, તું એકલો જા, અમને ભેગા રહેવા દે પરદેશ. કારણ કે એક ડુંગળીનો ગાંઠિયો આખી ગુણમાં હોય એને ફટ દઈને કાઢી જ નાખજો, નકર આખી ગુણ બગાડશે, શેપી રોગ છે ચાલાવ. એટલે કીધું મહારાજ પ્રહલાદ કે તમે જે થંભને બધ ભરી અને થંભ ન ફાટ્યો તો, ત્યારે પ્રહલાદે એટલું કીધું, ગાંડા ભક્તિ કરવી હોય ને એમાં તો ને ફો ન હોય, એમાં આવે જ સંપૂર્ણ ભરોસો હોય ભલામણ. હે, આ ભરોસાની વાત છે ને. આ જો આપણે આપણે કાંઈ ન કરીએ ને સાહેબ ગોર બાપાને બોલાવીને દીકરીને આ લગ્ન લખી નાખીએ, જાન આવ્યા વગર રહે, એકના નામનું કંકોત્રી લખાઈ જાય તો એ વરરાજાને આખો પરિવાર રિહાઈ ગયો હોય ને તો એકલો મોટર લઈને હોય, તમારે ન હોય હું એકલો, હું તો પગી જાય. તો એ જો આવીને ઉભો રહી જતો હોય, કારણ કે એને વર બનવાનું છે, ધણી બનવાનું છે. એમ આ દાદાનો ધણી છે સાહેબ, એક નવોઢા હાથ કરે ને એવી રીતે હાથ કરો ને તમારે માંડવે આવીને ઊભો રહી જાય ભલામણા. હે, એને આવવું જ પડે. હે, માંડવ કિયો ભા